वासुदेवाय ॐ नमो
ॐ नमो भगवते वासुदेवाय। 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की उमियामात की नमः पार्वती पते हर हर महादेव हर। माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों, श्रीमद भगवद गीता ने केन्द्र में राखीने सत्संग करवानो प्रयत्न चाली रह्यो छे। भगवद गीता नी पूर्व भूमिका चाली रही छे। पूर्व भूमिका समझ्या पछी गीतानो प्रादुर्भाव केवा संदर्भों में कया अर्थों में थयो ये वात ने वधारे सारी रीते समझी शकाय। आजनी आगळनी वात सांभळो, एना पहला एक मुद्दा नी वात सांभळी लेजो। सुखना पांच केन्द्रों छे, याद राखवा होय तो राखी लेजो। सुख छे ये सुखना पांच केन्द्रों छे, मुख्य केन्द्रों छे। संपत्ति एक, समृद्धि बे, व्यक्ति त्राण, भाव चार, अने आत्म सुख पांच। फरीथी याद रखजो, संपत्ति नु सुख, समृद्धि नु सुख, व्यक्ति नु सुख, भाव सुख, अने आत्म सुख, आ पांच छे। घणा मानसो पासे संपत्ति होय, संपत्ति अने समृद्धि बेमा थोड़ो भेद करजो। आम पर्याय शब्दो छे, मारे जुदू बतावू छे एटले बेमा थोड़ो भेद करजो। घणा मानसो पासे संपत्ति होय
પણ સમૃદ્ધિ ના હોય તમને નવાઈ લાગશે. એમની પાસે લાખો રૂપિયા હોય પણ એમના ઘરમાં જઈને ઉભા રહો તો એ તૂટી ખાટલી જ હોય. ના ગેસ હોય ઘરમાં, ના રેડિયો હોય, ના ટીવી હોય, ના રાચ રચીલું હોય, કશું જ નહીં. એ ઓછામાં ઓછી વસ્તુઓ, લીંપણનું ઘર, ખાટલી, ગોદડી, એ ખાય તો એ હલકામાં હલકી વસ્તુઓ ખાય. એથી જો હલકું શાક મળતું હોય તો એ તપાસ કરે. અમારે ઘણા ઓળખીતા એવા છે, કોઈ દિવસ સવારે શાક લેવા ના જાય, પછી બપોરે જાય, ત્યારે બધું વેચાઈ ગયું હોય ને જે બાકીનું વધ્યું હોય ને પેલાને આપીને જવું હોય હવે ગમે તે રીતે, પછી બપોરે જાય તો ઉતરી ગયેલું, વધેલું, બગડી ગયેલું એવું હોય એવું શાક લઈ આવે. સવારે શાક લેવા કોણ જાય? ને સવારે તો ભાવ હોય ને, કોઈ દિવસ સવારે ના જાય. એમના ઘરમાં સંપત્તિ છે, બેંકમાં બેલેન્સ છે, સોનું છે, ચાંદી છે, બધું છે, પણ સમૃદ્ધિ સમૃદ્ધિ નથી. મહેમાન આવે એ પોતે તો ઘી ના ખાય, પોતે ભલે ને પૈસાદાર હોય તો પોતે ઘી ના ખાય, પણ મહેમાન આવે ને તો મહેમાનને અંધારામાં એટલે ઓછા અજવાળામાં પેલું ઘીનું થોલિયું હોય ને એમાં પાણી નાખીને ધાર કરે ખીચડીમાં. એટલે તમે જાણો કે આ થોલિયું છે તો ઘી લઈને આવ્યા છે, પણ ઘીમાં નથી, પાણી જ છે. હવે આમ તમે આમ ભેળવી દો શું ખબર પડે? બહુ અજવાળું તો ઘરમાં રાખે જ નહીં. એટલે એ ડગલે ને પગલે સુખ નથી ભોગવી શકતા. હા, એમને એક સુખ છે કે મારી પાસે આટલા પૈસા છે, એ સુખ છે. મારી પાસે આટલું સોનું છે, પાણી ભોગવી શકતા. પણ જેની પાસે પૈસો નથી એના કરતા એને તો શાંતિ છે ને. અમારે પેટલાદમાં હમણાં એક સજ્જન મરી ગયા, એક ભાઈ ગુજરી ગયા. સ્ટેશન ઉપર રખડ્યા કરે, બ્રાહ્મણ હતા, કોઈ ભજીયા ખવડાવે, કોઈ ચા પીવડાવી દે, કોઈ બીડી પીવડાવી દે, પૈસો જ વાપરે નહીં અને રખડ્યા કરતા હોય. એમને ચેથરા પહેર્યા હોય, ફાટેલા તૂટેલા, એને સાબુ ના લગાવ્યો હોય, સાબુ નો પૈસા થાય ને. એ મરી ગયા તો એમના ખોખામાંથી 50,000 રૂપિયા નીકળ્યા. 50,000 એમના સગાવાલા માથા કૂટે કે આ લોભ્યો, આખી જિંદગી આ 50,000 દાબીને બેઠો, પણ એક પૈસો એ ખાઈ શક્યો. કોઈ ભજીયા ભજીયા ખવડાવે તો ખાય ને, તો ભૂખ્યો રહી જાય, ખાય ને, પેટ ભરીને ખાય ને. એની પાસે સંપત્તિ છે પણ શું નથી? સમૃદ્ધિ એ ભોગવી શકતો નથી. એટલે આ પહેલું જે સુખ છે ને એ સંપત્તિનું સુખ છે ને, પણ એને મનમાં તો એમ થાય કે મારા પાસે 50,000 છે, મારી પાસે 50,000 છે. સૌથી વધારેમાં વધારે ગરમી શાની ખબર છે? પૈસાની. પૈસાની ગરમી જેવી કોઈ ગરમી નહીં, ભલે ને કડકડતી ટાઢ પડી હોય, પણ જો તમારા ગજવામાં લાખેક રૂપિયા મૂકી દીધા હોય, ટાઢ છે ને એ ટાઢ ભાગી જાય એકદમ, પેલી લાખ રૂપિયાની ગરમી આવવા માંડે. પૈસા હોય ને ગરમી ના ચડે ને તો એને સંત સમજજો. ભલે ને મોટો શેઠ હોય, ગાદી ઉપર બેઠો હોય, પણ પૈસા હોય પણ એની ગરમી એને ના ચડે તો એનું નામ સંત છે. અમારે પંચતંત્રમાં કથા આવે છે, પંચતંત્રમાં કથા આવે છે. બે સંન્યાસીઓ રહે એક મઠમાં, બે સંન્યાસીઓ રહે, પછી ગામમાંથી ભિક્ષા લઈ આવે. એ ભિક્ષા લઈ આવે એટલે પેલા ઉંદરડા ખિસકોલા એવું બધું હોય ને એનાથી બચાવવી પડે ને. પ્રશ્નો તો બધે ઊભા જ હોય છે, તમે ઘર છોડો કે બહાર છોડો, એટલી કંઈ પ્રશ્નો કંઈ મટી જતા. એક તો ભિક્ષા લાવવી એ જ પ્રશ્ન, કેટલાક આપે, કેટલાક ના આપે, કેટલાક વરી મણની ચોપડાવે, એમ કરતા મોઢ ભિક્ષા લાયા હોય અને પછી બિલાડી આવીને ખાઈ જાય, કૂતરું આવીને ખાઈ જાય, ઉંદરડા આવીને ખાઈ જાય, એટલે એ બધા પ્રશ્નો તો ખરા જ ને. એટલે એક ખૂંટીએ ભિક્ષા ટાંગી દે, ઊંચી ખૂંટી ને, એ ખૂંટીએ ભિક્ષા ટાંગી દે, બપોરે જ ને સાંજ માટે ટાંગી દે. પછી આમ બેઠા હોય, બંને વાતો કરતા હોય, નજીકમાં એક દર, અને દરમાંથી એક ઉંદર નીકળે અને ઉંદર કૂદે, મારે કૂદકો ને ઠેઠ પેલી ભિક્ષાની જોડી ટાંગી હોય ને ત્યાં સુધી પહોંચી જાય. એટલે વળી પેલો લાકડું ખખડાવે, આમ 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 ખખડાવે, એક દંડ વાંસડો લઈને બેઠેલા અને વાંસડાને ચીરી નાખેલો એટલે અવાજ વધારે થાય,
એટલે વાતો કરતો જાય ને આમ ખખડાવતો જાય એટલે પેલો ઉંદરડું ભાગી જાય. એટલે પેલા બીજાએ કહ્યું, તું જયારે જુઓ ત્યારે વાંસડો ખખડાય ખખડાય કરે છે, વાતમાં ધ્યાન દે ને. વાંસડો શું કમ? ભાઈ પેલો ઉંદર ખાઈ જાય છે, એટલે ઉંદર ને કાઢવો, આ તો ખેતર ને ટોવાનું હે નથી. પેલા આમ ગોફણ લઈને ડબ 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 હે ગા. બીજો સંન્યાસી હતો ને, જ્ઞાની હતો, એને જોયું કુદરત આ ઉંદરડું બહુ મોટી છલાંગ મારે, ઉંદરડું આટલી છલાંગ મારી શકે, બહુ મોટી છલાંગ મારે છે. અરે કે જબરા, અમારે તો ઉંદર મુંજામાં તો ઉંદર બહુ થઈ ગયા છે, એમ કે જબરા થઈ ગયા છે એમ. બરાબર, એક વાત છે કે જમીન ખોદ, આ ઉંદરની શક્તિ નથી, જમીન ખોદ. કેમ? તું ખોદ ને, એમ હું કહું છું તને. જમીન ખોદી, સોનું નીકળ્યું, પૈસા નીકળ્યા, પૈસા નીકળ્યા. એ ઘડો હતો એ કાઢી લીધો, દાટી દીધું. હવે ખૂંટી ટાંગ, ખૂંટી ટાંગી, હવે જો કે ઉંદર કેટલું કૂદે છે. પછી ઉંદર આવે ને, પણ અડધું જ કૂદે, ઠેઠ ઠેઠ પેલી જોડી સુધી પહોંચી શકે. જોયું નહીં? આ તો પેલા પૈસાની ગરમી હતી, એ પૈસાની ગરમી નીકળી ગઈ. હવે ઉંદર એનો એ જ છે, પણ હવે કૂદી શકતો. માત્ર ઉંદરની જ વાત ના સમજી લેતા. પૈસો છે ને, લક્ષ્મીની બહુ મોટી ગરમી છે. તમે વાપરો કે ના વાપરો, પણ તમારી પાસે છે બસ એટલા માત્ર થી પણ તમારું શરીર ગરમ રહ્યા કરે, મગજે ગરમ રહ્યા કરે. આ પહેલું સુખ છે, એનું નામ છે સંપત્તિનું સુખ. જે દરિદ્ર માણસ છે, જેના ગજવામાં પૈસો નથી, એની તો દશા જ શું વાત કરીએ. જેને ખાનારા ઘણા છે, જેને દેવું ઘણું છે, એ તો બિચારો જ્યારે જુઓ ત્યારે દુખી ને દુખી. પણ સંપત્તિના સુખ ઉપર એક બીજું સુખ છે, એનું નામ છે સમૃદ્ધિનું સુખ. પૈસાવાળો માણસ વિચાર કરે કે કાલ મરી જવાનું છે, અને આ પૈસો એના હાથમાં જશે જેને હું આપવા નથી માગતો. ઘણી વાર આવું બનતું હોય છે કે જે લોકો પૈસો વાપરી ના શક્યા હોય ને, એમનો પૈસો છે ને એવા હાથમાં જતો હોય છે જે એમના દુશ્મન હોય. એમનો વારસદાર કોઈ હોય નહીં, હોય તો ગમતો ના હોય. હવે ભત્રીજાઓના હાથમાં જાય, ભાણેજોના હાથમાં જાય, જમાઈના હાથમાં જાય, એ તો દુશ્મન જેવા હોય ને. એ તો રોજ પ્રાર્થના કરતા હોય કે હવે દેવ થાય તો હવે અમારા સસરાને ઉપાડી લો, ભગવાન અમારા સસરાને ઉપાડી લો. એમ ભાઈ તમને શું આડા આવે છે કે નહીં, પેલું બચકું લેવું છે, એ બચકું લેવું છે ને એટલા માટે. હવે તમે અકબંધ બચકું એના માટે મૂકીને જાઓ, એના કરતા વાપરો ને, તમારી જાત માટે વાપરો ને. તમે એને ખાવ ને, ખવડાવો ને, કંઈક ભોગવો ને. એક પંખો લાવો, એક ફ્રીજ લાવો, એક કંઈક લાવો ને, એક ટેપ રેકોર્ડર લાવો, કંઈક કેસેટો વગાડો, ભજનની વગાડો, તમારો કંઈક ટાઈમ પાસ થાય. મૂંજી જેવા આમ ગુમસુમ મરેલા જાણે હોય એવા બેસી રહે છે, પૈસાના ઢગલા ઉપર બેઠા હોય. અને પૈસાના ઢગલા ઉપર બેઠા હોય પણ વાત જવા દો ને, એક પૈસો ના વાપરે ને. ત્યારે પેલો વાપરનારો વર્ગ છે ને, એ શું છે? એ પૈસાનું સુખ ભોગવે છે, સાથે સાથે સમૃદ્ધિનું સુખ પણ ભોગવે છે. વગર પ્રસંગનો પ્રસંગ કહું છું, લાંબી ચર્ચા નહીં કરું, પણ વગર પ્રસંગનો કહું છું. જે વધારે પૈસા વાપર શક્તિ હોય, અને શક્તિ હોવાથી વધારે પૈસા વાપરનારો છે એ માણસ સારો, કે બિલકુલ નહીં વાપરનારો છે એ સારો? અર્થતંત્રનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય તો સાદય છે. મારી વાત તમારા ગળે નહીં ઉતરે, પણ હું તમને સાચું કહું છું. આ દેશને અમે મારી નાખ્યો છે, અમે તમને મારી નાખ્યા છે. કેમ? અમે તમને શીખવાડ્યું છે ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે. એટલે શું થયું? તમારી ક્વોલિટી ખતમ થઈ ગઈ, ક્વોલિટી ખતમ થઈ ગઈ. ચાલશે એમ, આ વસ્તુ ચાલશે કે ચાલશે, હવે ચાલશે, આ ઘર બનાવ્યું ચાલશે કે ચાલશે. અમેરિકામાં જઈને જુઓ, અમેરિકામાં આપણો માણસ આવે એટલે પહેલા જ પૂછે કે મોટેલનો ભાવ શું છે, રૂમનો ભાવ શું છે. એટલે કે $16, બારમાં નહીં મળે, બારમાં નહીં મળે કે નહીં, બારમાં તો નહીં મળે, ચાલો વાંધો નહીં, 16 તો 16, પણ 16માં કેટલા માણસો રાખો કે 2, અમે 4 રહીએ તો તમારું શું બગડવાનું, અમે જમીન ઉપર સુઈ જઈશું. એને શું છે? એને કસ કાઢવો છે. એક રાતના $16 આપવા
અને આપણે ચાર રહીએ તો ચાર ચાર ડોલર આવે, અને બે આવે તો આઠ આઠ આવે. હવે પડ્યા જ રહેવું છે ને, આપણે ક્યાં બાંધીને લઈ જવો છે રૂમ એક રાતમાં. આ એની દ્રષ્ટિ. પેલો અમેરિકન આવશે એ પહેલા ભાવ નહીં પૂછે, એ પહેલા પૂછશે ટીવી છે, રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઈટ છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે કે ના એ નહીં ચાલે, એ નહીં ચાલે, રંગીન જોઈએ. પછી ફલાણું છે, શાવર છે, ફલાણી વસ્તુ છે, ફલાણી વસ્તુ છે, ફલાણી વસ્તુ છે, એટલે કે આ બધું છે. પલંગ કયા છે, કિંગ સાઈઝ છે, ક્વીન સાઈઝ છે કે નોર્મલ છે, એના પછી સાઈઝો હોય છે, એ બધું પૂછે. પછી ભાવ પૂછશે કે હવે શું ભાવ છે, કે એક રૂમના $24 આપી દે, $24 આપી દે, બે જ જણા રહેવાના, પણ હવે આપણે 16 કસ કાઢવાના અને 16 ચાર રહેવાના. પેલો કસ નહીં કાઢે, પણ એને જે જોઈએ એ જોઈએ જોઈએ ને જોઈએ, એ નહીં કે એક રાતમાં $52 એ દ્રષ્ટિ જ નથી એની. એટલે એ દેશ સમૃદ્ધ થયો, એ સમૃદ્ધ થયો. હું તમને દાખલો આપીને સમજાવીશ. માનો કે બે લક્ષાધિપતિ માણસો છે, બે લક્ષાધિપતિઓ છે. એક માણસ 5 રૂપિયામાં દિવસ પૂરો કરે છે, 5 જ રૂપિયામાં. આટલી પોતડી પહેરે છે, પેલી નહીં આવે છે ને પંચ્યું, એક બંડી પહેરે છે આટલી બાંય વાળી, બસ કપડા, બીજા કપડા ખર્ચતા જ નથી, એક જોડ રાખી છે વેવાઈ ના ત્યાં જવા માટે, બાકી બીજું. અને તે 15 વર્ષ જૂની છે, મૂકી રાખી છે. એક બંડી છે, આટલી એક પોતડી છે, અને 5 રૂપિયામાં દિવસ પૂરો કરી નાખે છે. બીજો માણસ પણ લક્ષાધિપતિ છે, એ 500 રૂપિયામાં દિવસ પૂરો કરે છે, 5 રૂપિયામાં નહીં પણ 500 રૂપિયામાં દિવસ પૂરો કરે છે. હવે વિચાર કરો કે પેલો 5 રૂપિયા વાળો કેટલાને રોજી આપે છે, કોઈને નહીં, એ કોઈને રોજી આપતો, કોઈને રોજી નથી આપતો. પેલો 500 રૂપિયા વાળો પગ લૂછણિયાને રોજી આપે છે, પંખા વાળાને રોજી આપે છે, ટેપ રેકોર્ડર વાળાને રોજી આપે છે, ટીવી વાળાને રોજી આપે છે, રેડિયો વાળાને રોજી આપે છે, એને 8 જોડી ચંપલ બધા મૂકી રાખ્યા છે મોચીને રોજી આપે છે, કાર્પેટ વાળાને રોજી આપે છે, સોફા સેટ વાળાને રોજી આપે છે, ઝુંબર વાળાને રોજી આપે છે, આ બધી વસ્તુઓમાં એનો પૈસો જાય છે, બજારમાં એના કારણે લોકોના હાથને કામ મળે છે. સીધી સાદી વાત છે કે નહીં? હવે 500 વાળો છે, એને 5માં લઈ આવો એટલે બજારમાં બધા પંખા નાખતા થઈ જશે, કાં તો માખીઓ ઉડાડો કાં તો હવા નાખો. હવે આ દેશ ગરીબ ના થાય તો થાય શું? આ જો આ દેશ ગરીબ ના થાય તો થાય શું? તમે જ્યારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે તમારા માટે ભલે ખરીદો, પણ આડકતરી રીતે કોઈને રોજી આપો છો, આપો છો કે નથી આપતા? તમે દરજીને રોજી આપો છો, તમે મોચીને રોજી આપો છો, તમે સુથારને રોજી આપો છો. આ ઊંઝામાં આટલા બંગલા બન્યા એટલે હું સુથાર નવરા નથી, એટલે સુથાર મોંઘા થયા. 40 વર્ષ પહેલા એ સુથાર તો તમારા ઘેર આવે, રૂપિયો રોજ આપજો ને ભાઈ સાહેબ કામ આપો ને, કારણ સુથાર નવરા જ હતા. કેમ કે કોઈ બંગલા બંધાવતા જ નતા, એક થેલી કોઈ સિમેન્ટ નતું લેતું. અર્થતંત્ર પ્રજા સમૃદ્ધ ક્યારે થાય? જ્યારે પૈસાને વાપરવામાં આવે ત્યારે. જો એ પૈસાને વાપરવામાં ના આવે, તમે એમ સમજો સાદાઈથી રહો, તો એક તરફ તો તમે બજારને મારી નાખો, બજારને મારી નાખો, અને બીજી તરફ માઇન્ડને મારી નાખો, તમારું મગજ ખતમ થઈ જાય. કારણ કે જ્યાં તમારા મગજમાં આ પ્રકારની સાદાઈ પેઠી નહીં એટલે મહત્વાકાંક્ષા ખતમ, તમારી ઈચ્છા શક્તિ ખતમ થઈ જાય. બસ પછી મગ ખાઈને જીવો, એક રોટલો ને આટલું ખાઈ અને જીવી કાઢો, માત્ર પેટ તમારું લક્ષ્ય બની જાય. તમે સિકંદર પેદા ના કરી શકો, તમે વાસ્કોડી ગામા પેદા ના કરી શકો, તમે કોલંબસ પેદા ના કરી શકો, કારણ કે એ જે નિર્માણ છે ને એ મસ્તિષ્કમાં થતું હોય છે, અને મસ્તિષ્કમાં ઈચ્છા શક્તિ જો જાગે તો તમે મહાપુરુષોને પેદા કરી શકો, નહીં તો અડધો રોટલો ખાઈને પડ્યા રહો, બસ ઝોંપડામાં પડ્યા જ રહેવું છે ને, ઝોંપડપટ્ટીમાં રહે જ છે ને લોકો, બસ પડ્યા જ રહેવું છે ને, પ્રજા મરી જાય, ખતમ થઈ જાય. એટલે મૂળ વાત ઉપર આવો, એટલે પહેલું જે સુખ છે એ સંપત્તિનું સુખ છે, એનું બીજું જે સુખ છે ને એ સમૃદ્ધિનું સુખ છે. તમે સંપત્તિને ભોગવો, અને ભોગવવાથી કંઈ વાંધો આવવાનો. તમે ઝૂંપડામાં રહો એટલે વધારે ભગવાનનું ભજન કરો, અને બંગલામાં જાઓ તો ભગવાનને ભૂલી જાઓ, ખોટી વાત છે. મેં જોયું છે ઝૂંપડા કરતાં બંગલાવાળા વધારે ભજન કરે છે, કારણ કે મારે બધે ઉતરવાનું થાય, બધે ફરવાનું થાય. મેં અનુભવ કર્યો છે
કે ઝૂંપડાવાળા બધાની વાત નથી કરતો, મોટા ભાગે સવારના પોરમાં લડતા હોય છે, ઝઘડા કરતા હોય છે, નાની નાની બાબતમાં ગાળો દેતા હોય છે અને ચકચૂર થઈને પડ્યા હોય છે. બંગલામાં અમે ઘણી, બધાની વાત નથી કરતો, પણ મેં ઘણા એવા બંગલા જોયા છે જ્યાં જનક રહેતો હોય, એ કરોડોની સંપત્તિમાં હોય પણ આધ્યાત્મિક વ્યક્તિ હોય, આધ્યાત્મિક, એને પૈસાનો એ ના હોય પણ એની સમૃદ્ધિ હજારોને રોજી આપતી હોય. આ બીજું સુખ થયું. હવે ત્રીજું સુખ કહું છું. માનો કે તમારી પાસે પૈસો છે અને તમે સમૃદ્ધિ પણ ભોગવો છો, સોફા સરસ છે, પલંગ સરસ છે, મચ્છરદાની છે, એર કન્ડિશનર છે, બધું છે તમારે ત્યાં, પણ તમને વ્યક્તિનું સુખ નથી. આ ત્રીજું સુખ છે, એનું નામ છે વ્યક્તિ સુખ. વ્યક્તિનું સુખ નથી. વ્યક્તિનું સુખ એટલે સમજ્યા, ઘરમાં કોઈ નથી, કોઈ કહેતા કોઈ નથી. જે વ્યક્તિનું સુખ હોવું જોઈએ ને, એ વ્યક્તિનું સુખ નથી. પૈસાના ઢગલા ઉપર બેઠા છો, રાચરચીલું બધું છે, પણ ઘરમાં, ઘર તો ક્યારે શોભે, બે ચાર માણસ આગા પાછા આમ તેમ થતા હોય. હવે રૂમ 22 બનાવી દીધા છે, બંગલો એટલો મોટો છે 22 રૂમ છે, એમાં 20 રૂમ તો હંમેશા બંધ જ રાખવા પડે છે, બે રૂમ જ ખોલે છે. 20 રૂમમાં તો ખાલી મહિને ધૂળ સાફ કરવા માટે ખોલીએ છીએ, કારણ કે કોઈ ઘરમાં છે જ નહીં, કોઈ માણસ જ નથી. જોજો કેટલાય માણસોને જોજો, એ માણસના અભાવનું એમને દુઃખ હોય છે, એમની પાસે માણસ નથી. ઉપર આકાશ અને નીચે ધરતી, કોઈ માણસ નથી. અને પશુ છે ને, એ પશુને માણસની જરૂર પડે છે. કૂતરું માણસ પાસે જઈને બેસે છે, બેસે છે કે નહીં? ખેતરમાં જઈને જોજો, એ તમારી આગળ આવીને બેસશે. ગાય, બળદ, ભેંસ, બકરું, ઘેટું, એ પણ માણસની પાસે જઈને બેસે. એનો એક ગોવાળિયો હોય, એક જ, પણ આમ ડાચ 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 કરીને આમ હેડે એટલે બધા હેડે. હું તો વિચાર કરી જોઉં કે હા, શું એનસીસીની ટ્રેનિંગ આપેલી છે? રોડ ઉપર એ 200-500 ઘેટા બકરા લઈને આવતો હોય, ડાબા હાથે લાઈન સર ચલાવતો હોય, એક આગળ ને એક પાછળ, બરાબર અડધી લાઈને ગાયો બધા, અને જ્યાં એને આમ કરીને આમ આમ લાકડી કરીને બધા ઊભા રહ્યા, સામે ઘાસ નાખેલું હોય, એટલે ઘાસના પૂરા નખાતા હોય, પણ એને આમ લાકડી કરીને આમ આમ કર્યું નહીં, બધી ગાયો ઊભી રહી જાય. આ રબારીઓને જો આ માણસોના રબારી બનાવ્યા હોય તો અહીંથી તમે છૂટો છો ને, જ્યારે કથા છૂટો છો ત્યારે કોઈ આમ ચાલશે ને, કોઈ આમ ધક્કો મારશે ને, કોઈ આમ કોઈનું ચંપલ ફેંકી દેશે ને, કોઈ કાંઈ ફેંકી દેશે ને, કેટલી ટ્રેનિંગ છે, કેટલી વ્યવસ્થા છે. એટલે આ બીજું જે સુખ છે ને, ત્રીજું જે સુખ છે ને, એ વ્યક્તિ સુખ. વ્યક્તિ સુખ, ઘણા માણસોને માણસ નથી હોતા, એના ઉપર એક ચોથું સુખ છે. હવે માનો કે કોઈના ઘરમાં સંપત્તિ છે, બેંક બેલેન્સ છે, ચોપડીઓમાં ફલાણામાં ફલાણામાં ઘણું પૈસા ઘણાય રોકેલા છે, અને સમૃદ્ધિ પણ છે, રાચરચીલું પણ છે, ખૂબ ઘરમાં વસાયું છે, જેટલું જુએ એટલું લાઈ લાઈને વસાવ્યા જ કર્યું છે, એ બરાબર છે. માણસોય ઘણા છે, માણસોય થોડા નથી, બધા માય નહીં એટલા માણસો છે, પણ શું નથી, ભાવ સુખ. ભાવ સુખ, એમાં રહેનારા માણસોને ભાવ નથી, કોઈ કોઈના ઉપર ભાવ ભાવ નથી. રસોઈ થાય છે, ટેબલ ઉપર મૂકે, જમી લો, લોજમાં જમવું સારું, એના કરતાં લોજમાં જમવું સારું, પણ ઘરમાં જમવું ખોટું, કારણ કે કોઈના ચહેરા ઉપર ભાવ જ નથી. આ પડ્યું, જમી લો, કો તો આપીએ, ના કો તો પાછું મૂકી દઈએ. અને એટલે માણસ છે ને, એ ખાલી ને ખાલી રહેશે, ખાલી ને ખાલી રહેશે. નોટ કરજો, ભરવા જેવી ત્રણ ચીજો છે, પૈસાથી તિજોરી ભરાય, જ્ઞાનથી મસ્તિષ્ક ભરાય, પણ ભાવથી હૃદય ભરાય. ભાવથી હૃદય ભરાય. પૈસાથી તિજોરી ભરી હોય, છલકાતી હોય, અને જ્ઞાનથી મગજ ભર્યું હોય, પણ હૃદય ખાલી હોય તો. માણસ છે ને, એકલી તિજોરીથી જીવી નથી શકતો, એકલા જ્ઞાનથી જીવી નથી શકતો, એને જીવવા માટે હૃદય જોઈએ, લાગણી જોઈએ. બહુ મોટો વકીલ હોય, બહુ મોટો બેરિસ્ટર હોય, બહુ મોટો પ્રોફેસર હોય, બહુ મોટો જ્ઞાની પુરુષ હોય,
બિરલા જેવો નગરશીર પૈસાદાર માણસ હોય, પણ જ્યારે ઘરમાં પગ મૂકે અને છોકરાના છોકરાને આમ તેડીને ગળે લગાવી દે ત્યારે જે સુખ મળે ને એ લાગણીનો સુખ છે. આવડું છોકરું હોય ને આમ કરીને, હવે પેલો જે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જે ધડાકા લેનારો માણસ છે ને, હવે છોકરા આગળ કેવો થઈ જાય છે? એ છોકરો મૂંછ પકડે છે, જોકે હવે તમે બધાએ દરેજ કઢાવી નાખી હશે, તોય પણ બાપ તેનો દાદા મોઢું લાંબુ કરે છે, પકડો બેટા પકડો એમ ખેંચો. એ ટોપી ઉતારે છે, હવે હાઈકોર્ટમાં ઉતારી જ જુઓ એની ટોપી. એ એટલો મોટો પાવરફુલ માણસ છે, પણ પેલું એનું છોકરાનું છોકરું છે ને એ દાદાની ટોપી ખેંચે છે, એટલે દાદા આમ માથું લાંબુ કરે, ખેંચો બેટા ખેંચો. હવે કયું સુખ છે? ભાવ સુખ. એ ભાવ સુખ છે, ભાવ સુખ છે. ફ્રાન્સમાં એક બહુ મોટો નવલકાર થયો, નવલકથાકાર થયો, તમે નામ સાંભળ્યું હશે, રોમાં રોલા. રોમાં રોલા, રામકૃષ્ણ પરમહંસની પ્રસિદ્ધિ એમણે કરી, અને રામકૃષ્ણને બહાર કોઈ ઓળખતું નહોતું. રામકૃષ્ણ પરમહંસનું નાનું જીવન ચરિત્ર રોમાં રોલાએ લખ્યું અને યુરોપમાં એમની પ્રસિદ્ધિ કરી. રોમાં રોલાએ એક ઉપન્યાસ લખ્યો છે, અને ઉપન્યાસની અંદર હૃદયની દુર્બળતાની એક એવી કડી મૂકી દીધી છે ને, આ લોકો બહુ નવા નવા પ્રયોગો કરે. એક બાપ છે, એને 5 છોકરા છે, અને 5 છોકરાને જોઈને ગાડો ગાડો થઈ જાય છે. કયું સુખ? ભાવ સુખ. ભાવ એટલે લાગણી, અને લાગણી શું છે? લાગણી તમારા ઉપર ઢળે ને તમારી લાગણી બીજાના ઉપર ઢળે. લાગણી ઢળે એનું પણ સુખ, અને લાગણી ઢોળો એનું પણ સુખ. છોકરાને તમે ખવડાવો ને, ખવડાવવાનું સુખ. ના ખાતો હોય તો બેઠ, લે લે થોડું ખા થોડું ખા થોડું ખા, ખવડાવવાનું એક સુખ છે, અને ભાવ સુખ કહેવાય. પેલો બાપ છે ને ઉપન્યાસકાર, એની એના પાત્રોની રચના કરે છે, તે બાપ છે એ છોકરાઓના માટે કેટલી કેટલી વસ્તુઓ લાવે છે, કઈ કઈ નવામાં નવા રમકડા, નવામાં નવી વસ્તુ લાવી લાવીને આપે છે, ભરપૂર. બસ મારા છોકરા મારા છોકરા. અને પછી એની પત્નીને કહે છે કે જો દુનિયામાં ઘણાય બાપ હશે, પણ હું મારા છોકરાઓને જેટલું વાલ કરું છું એટલું વાલ કોઈ બાપ કરતો હશે. એટલે એની પત્ની કશું બોલતી નથી, પણ માર્મિક મંદ મંદ હસે છે, માર્મિક હાસ્ય કરે છે. એટલે પેલો એનો બા એ પૂછે છે કે તું કેમ હા કેમ નથી પાડતી? કેમ, બરાબર છે, તમે કહો છો એ બરાબર છે, પણ પછી તો પેલો બહુ છેડો લે છે, બહુ છેડો લે છે. એટલે એની પત્ની કહે છે હું તમારા આ ભાવ સુખમાં અડચણરૂપ થવા નથી માગતી, તમારું ભાવ સુખ કાયમ રહે, હું એમાં અડચણરૂપ થવા નથી માગતી, તમે ને તમારા બાળકો ખૂબ કિલ્લોલ કરતા રહો, મને આનંદ આવે છે. પણ હવે પેલો પતિ તો પાછળ જ પડી ગયો, કોઈને પાછળ ના પડવું. બોલ શું છે, તું કેમ બરાબર, કંઈક તારા મનમાં ગૂંચાય છે, કંઈક તારા મનમાં ગૂંચાય છે. એટલે એણે કહ્યું કે ગૂંચાય છે એ વાત તો સાચી છે, પણ હું કહીશ ને તો તમારું જીવન ધૂળ ધાણી થઈ જશે, એટલે વધારે આકાંક્ષા જાગે કે નહીં, બોલ તને શું છે. અને પછી પેલો રોમાં રોલા પેલી એની પત્નીના દ્વારા કહેવડાવે છે, જો આ 5માં 1માં પણ તારું લોહી નથી, આ 5માંથી 1માં પણ તારું બ્લડ, અને બીજા દિવસથી હવે છોકરા ઝેર જેવા થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા? હવે રમકડા નથી લાવતો, હવે ખાવાનું નથી લાવતો, હવે ચોકલેટ નથી લાવતો. એની એની જિંદગીમાં આગ લાગી ગઈ, હોળી સળગી ગઈ. હે, હા બસ, આને ભાવ સુખ કહેવાય. ભાવ સુખ છે, અને ભાવમાંથી અભાવ થાય ત્યારે એ વેદના કહેવાય, એનું નામ પીડા કહેવાય. એ બંગલામાંય હોય, એ સમૃદ્ધિની છોડો ઉછળતી હોય ત્યાંય હોય, કોઈના આરસપણ જોઈને ખુશખુશ ના થઈ જશો કે હા 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 શું મજા આવતી હશે. અરે મજાનો પોઈન્ટ તો પેલા ભાવ સુખમાં છે. અને ઝૂંપડામાંય હોઈ શકે, માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ કિલ્લોલ કરતા હોય, કિલ્લોલ અડધો રોટલો પણ આગ્રહથી જ ખવડાવતા હોય, તમે ખાઓ તમે ખાઓ તમે ખાઓ, પેલા કે ના તું ખા તું ખા. તો આ ચોથું સુખ છે, એનું નામ છે ભાવ સુખ.
અને ઈશ્વરની બહુ દયા થાય, બહુ કૃપા થાય. મુદ્દાને સમજી લેજો, તમારા પુરુષાર્થની સીમા છે. પૈસો કમાવો, ભાવ ઉત્પન્ન ના કરી શકો. લોજનું જમવું એ જુદી વસ્તુ છે, પણ લોજમાં પીરસનારને કોઈ ભાવ છે ખરો? બરાબર, રોટલી આપીને ચાલ્યો જાય, પેલો ફરતો ફરતો આવે એટલે આપીને ચાલ્યો જાય. પણ ભાવ ઉત્પન્ન કરવો એ બહુ કઠિન છે. તમને સંપત્તિ મળી હોય, સમૃદ્ધિ મળી હોય, વ્યક્તિઓ મળ્યા હોય, અને સાથે સાથે ભાવ મળ્યો હોય. મેં ઘણા એવા કુટુંબો જોયા છે, એક ઘરમાં 20-20 માણસો રહેતા હોય, 20-20 માણસો, છોકરાઓ, છોકરાની વહુઓ, એમના છોકરાઓ, વિધવા થયેલી બેન, નણદ, ફલાણું ફલાણું, ડોશી ડોહા, પણ ભાવ ઉભરાતો હોય, ભાવ ઉભરાતો હોય. પેલો દુકાનથી રાત્રે આવે ને, પણ એની માં ને એની પત્ની ને એની ભાભીઓ, આયા ભાઈ, આયા ભાઈ, લો ગરમ પાણી છે, પગ ધોઈ લો, નહીં લો, લો હેડો, આ ગરમ ગરમ ચા પી લો, તમારા માટે આ ગરમ ગરમ, હજુ ગેસ ઠાર્યો નથી, આટલી રોટલી બાકી રહેવા દીધી છે, તમને ગરમ ગરમ ખવડાવીએ. આખો દિવસ પેલા એ દુકાનમાં મહેનત કરી હોય ને, બધો થાક ઉતરી જાય. હવે પેલો રાત્રે 8-9 વાગે થાકેલો, હારેલો, કંટાળેલો દુકાનેથી આવે, ત્યારે અહીંયા 10 બૂમો પાડો ત્યારે કોઈ માંડ બારણું ઉઘાડે, બારણું ઉઘાડું હોય જ નહીં. 10 વાર બૂમો પાડો, કોઈ છે કે મરી ગયું છે કે જીવતું છે, ત્યારે વળી અંદર અડધું જીવતું કોઈ માણસ હોય, માંડ અડધું જીવતું હોય, એ આવીને બારણું ઉઘાડે. અને બારણું ઉઘાડે એટલે એને ઊંઘ ચડેલી હોય, બારણું ઉઘાડીને ધબ દઈને સૂઈ જાય પાછું. એટલે હવે તમારે પગ ધોવા હોય તો પગ ધોવો, હાથ ધોવા હોય તો હાથ ધોવો, માથું ધોવું હોય તો માથું ધોવો, અને કંઈ પડ્યું હોય તો તમારી જાતે લઈને ઠંડુ બરફ જેવું ખાઈ લો. એટલે પેલો દુકાનનો થાક છે ને, એના કરતાં આ થાક મારી નાખશે. દુકાનનો થાક તમને નહીં મારે, પણ આ થાક તમને મારી નાખશે. અને પછી એ વિચારો ટૂંટ્યું વાળીને મરે, હવે એ અડધું મળદું થઈને પડે. પછી હવે આ જિંદગી નીકળે કેવી રીતે? પેલા આરસપણ જોનારા તો રાજી રાજી થઈ રહ્યા છે, પણ એમને ખબર ક્યાં છે કે આરસપણની જે ઠંડક છે ને, એવો જ બરફ અંદર પેસી ગયો છે. બધે બધા ઠંડા માણસો છે, ઉષ્મા નથી. જે ભાવની ઉષ્મા હોવી જોઈએ ને, એ હૃદયની જે ઉષ્મા હોવી જોઈએ. અહીંયા ખબર નહીં, ડોક્ટરને બોલાવો, તપાસ કરો કે હૃદયમાં ધડકારો છે કે નહીં, કે બંધ પડી ગયો છે, શું થયું છે. આ ચોથું સુખ છે, ભાવ સુખ. પાંચમું ને જે છેલ્લું સુખ છે ને, એ આત્મ સુખ છે. એની ચર્ચા નથી કરવી, એ આધ્યાત્મિક વિષય છે. પણ પાંચમું સુખ છે ને, એ આત્મ સુખ છે. એક ઝૂંપડીમાં, એક કુટિયામાં એકલો માણસ રહેતો હશે, એને સંપત્તિ નથી, એને સમૃદ્ધિ નથી, એને વ્યક્તિઓ નથી, પણ આત્મ સુખમાં એ તલ્લીન છે. એને કોઈની જરૂરી નથી, પણ એ તો દુનિયાની વાત નથી, કોઈ વ્યક્તિની વાત છે. એટલે ભગવાન કૃષ્ણ છે ને, એ કૃષ્ણ જ્યારે વ્યષ્ટિ કરવા નીકળ્યા, રાજદૂતનું કાર્ય કરવા જ્યારે નીકળ્યા, ત્યારે એમણે જોયું કે મારે ઉતારો ક્યાં કરવો, સંપત્તિવાળાના ત્યાં કરવો, સમૃદ્ધિવાળાના ત્યાં કરવો, કે જ્યાંથી ભાવ સુખ મળે ત્યાં કરવો. સંપત્તિ ને સમૃદ્ધિ વાળો તો દુર્યોધન હતો, એનો મહેલ તો આલિશાન, બીજાય ઘણાય હતા, પણ ભગવાન કોઈ મહેલમાં જઈને ના ઉતર્યા. પણ કોના ત્યાં જઈને ઉતર્યા? વિદુરના ઝૂંપડામાં જઈને ઉતર્યા. કેમ કે ત્યાં કયું સુખ હતું? ત્યાં ભાવ સુખ હતું, ભાવ સુખ હતું. એટલે હું તમને ભલામણ કરું છું, મહેલ જોઈને મહેમાન ના થશો, મહેલ જોઈને મહેમાન ના થશો, પણ ભાવ જોઈને મહેમાન થજો. અને જો મહેલ જોઈને મહેમાન થયા અને ભાવ નહીં હોય તો દિવાલો કરડવા દોડશે. તમને ઉતારો આપ્યો હોય, બસ જાણે પેલા ગોદામમાં નાખ્યા હોય ને એવી રીતે, નોકરને કહી દીધું હોય ટાઈમ થાય એટલે જમાડી દેજો, એટલે નોકર કહે ચાલો જમી લો, એટલે તમે જમી લો. પછી એક એક દિવસ તમને ઝેર જેવો લાગશે, ક્યારે ભાગીએ અહીંથી, ક્યારે ભાગીએ, ક્યારે ભાગીએ. મહેલ જોઈને મહેમાન ન થશો. જો મહેમાન ગતિ જ કરવી હોય ને, મહેમાનપણાનું જ સુખ લેવું હોય, તો ભાવ જોઈને થજો. ભલે એનું ઘર નાનું હોય, ભલે એની એને એની પાસે પૈસા ઓછા હોય, અરે દોડા દોડી કરશે, દોડા દોડી કરશે, તમારા માટે શું લાવું, શું રાંધું, શું ખવડાવું, તમને શું કરું, એ એ એ કોથળો પાથરીને બેસાડશે ને, એ કોથળામાં તમને આનંદ આવશે. અને પેલા ગાલીચા હશે ને,
ગાલીચામાં પણ મોઢા બધાના જુઓ તો ચડેલા, આમ ચડી ગયેલા. અરે જરાક તો હસો ભાઈ, કંઈક તો ચહેરા ઉપર હસો કંઈક. અમે હસવાનું જ બંધ કર્યું છે. હું એક ગામમાં કથા કરું, આખો ચાતુર્માસ કરવાનો, અને એમાં બન્યું એવું કે એક શેઠ છે ને એ મારા સામે જ બેસે, રોજ સામે જ બેસે, અને મોતિયો ઉતરાવેલા એટલે પેલા મોતિયાના ચશ્મા પહેરે. એટલે મોતિયાના ચશ્મામાંથી આપણે જોઈએ ને તો આંખ મોટી દેખાય, પેલો કાચ મોટો હોય ને એ મોટી દેખાય. ત્યારે હું જોઉં ઘણી વાર આમ નજર ફેરવતો ફેરવતો એમના ઉપર નજર કરું તો આવડી મોટી આંખ મારા સામે જોઈ રહી હોય, આમ જોઈ રહી હોય. પછી ઘણી વાર હસવાની વાત આવે, લોકો બધા ખડખડાટ હસતા હોય, હું શેઠ તરફ જોઉં તો બિલકુલ હસે નહીં, બિલકુલ હસે નહીં. આમ આંખ કરીને જોયા, મેં કહું આ માણસ બેરો હોવો જોઈએ, કહો કે ના કહો, પણ આ માણસ બેરો હોવો જોઈએ, કઈ સમજતો નથી એટલે હસતો નથી. પણ પછી મને યાદ આવ્યું કે ના ના, બેરો હોય એ બે વાર હસે, એક તો બધાને જોતા હસે છે એટલે આપણે હસો, અને પછી સમજે ત્યારે હસે. આ તો બે વારે નથી હસતા. અને પછી તો મારી મુશ્કેલી શું થઈ ગઈ કે જ્યારે કોઈ હસવાની વાત આવે ને ત્યારે હું લોકો તરફ ના જોઉં, પહેલા જ શેઠ તરફ જોઉં કે હવે કંઈક હસ્યા, આ વખતે હસ્યા કંઈક, પણ એ હસવાની વાત જ નહીં, આમ ડોળા કાઢીને બેઠા હોય. હું વિચારમાં પડી ગયો કે આ શું હશે, આનું કારણ શું હશે. પછી એમના ત્યાં જમવાનું થયું, એમનો વારો આવ્યો જમવા જવાનો, એમના ત્યાં મને જમાડ પંખો લઈને આમ બેઠેલા. મેં એમને કહ્યું કે જો લોકો મારી પાસે શંકા સમાધાન માટે આવે છે, પ્રશ્નો લઈને આવે છે, કંઈક મૂંઝવતા પ્રશ્નો, મારે તમારા આગળ એક પ્રશ્ન પૂછવો છે, એક શંકા મને છે, મારી જિજ્ઞાસા છે, તમે એનું સમાધાન કરો. મને કે શું બાપજી? મેં કહ્યું તમે બહેરા છો? કે ના. ત્યારે તમે કથામાં આગળ બેસો છો, આખી સભા હસતી હોય છે, તમે કેમ નથી હસતા? મને કે હસ્યા ને 6 વર્ષ થયા. હે, શું વાત કરો છો, હસ્યા ને 6 વર્ષ થયા, તો 6 વર્ષથી હસવાનું જ બંધ કર્યું છે? બિલકુલ નહીં. પછી એને વાત કરી, એ તો બધી વાત કરવા જેવી નથી, પણ એને વાત કરી, અને વાતનો અર્થ એવો હતો કે એના હૃદય ઉપર એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો, એ આઘાતે એના જિંદગીનું હાસ્ય છે એ કરમાવી નાખ્યું છે. ડાયો માણસ છે, સમજુ છે, અને સમજુને જ વધારે ફટકા હોય, મૂર્ખને ફટકા હોય, જે સમજુ હોય ને એ સમજુને જ વધારે ફટકા હોય. એટલે ભાવ જોઈને મહેમાન થજો, મહેલ જોઈને મહેમાન ન થશો. કૃષ્ણ ઉતર્યા, વિદુરાણીના હાથનું છોતરું ખાધું, એટલામાં તો વિદુર આવી ગયા, અને વિદુર આવ્યા એટલે વિદુરે ગાંડા ગાંડા, ઓ ભગવાન, મારે ત્યાં તમે ઓચિંતાના અકસ્માત આવી ગયા, બે ગાંડા ગાંડા થઈ ગયા, ઘેલા ઘેલા થઈ ગયા. દાન ક્યારે દીપી ઉઠે? જ્યારે તમે દરિદ્ર હોવ ત્યારે. દાનમ દરિદ્રસ્ય યુનામ તપઃ. તપ ક્યારે શોભે? જ્યારે તમે યુવાવસ્થામાં હોવ ત્યારે. હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા, 70, 75 પહોંચ્યા, હજમ થતું નથી. એક વાર જમીએ છીએ તો જમો જ ને, હવે કયું મોટી નવાઈ કરો છો? એક વાર જ જમો ને, હવે ખાઈ તો જુઓ, બીજી વાર પચતું તો છે નહીં, હવે એક વાર જ જમવાના હતા ને. યુનામ તપઃ, યુવાવસ્થામાં માણસ તપ કરતો હોય તો એનું એ તપ દીપી ઉઠે. દાનમ દરિદ્રસ્ય, અને દાન છે એ દરિદ્રનું શોભે. ગરીબ માણસ હોય ભલે ને રૂપિયો આપે, પણ રૂપિયો એનો દીપી ઉઠે. જ્ઞાને મૌનમ, પણ પ્રચંડ જ્ઞાની હોય પણ મૌન રહેતો હોય, બડબડ 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 બોલ 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 ના કરતો હોય પણ મૌન રહેતો હોય, તો જ્ઞાને મૌનમ. અને શક્તૌ ક્ષમા, તમે શક્તિશાળી માણસ હોવ, બળવાન માણસ હોવ, કોઈને આમ ચપટીમાં ચૂંથી નાખો એટલી તમારી શક્તિ હોય, ત્યારે તમારી ક્ષમા શોભી ઉઠે. ક્ષમા, ભલે એને ઠેસ મારીને કઈ નહીં, હોય ભાઈ લાગી જાય, ક્ષમા, શક્તિમાં ક્ષમા શોભે. હવે સિંહ છે એ ઉંદરને ક્ષમા આપે તો શોભે, પણ સિંહને ઉંદર ક્ષમા આપે તો? ઉંદર કે જા તને માફ કર્યો, હવે માફ નહીં કરે શું કરવાનું હતો? બીજું કરી તો જો. એટલે દાનમ દરિદ્રસ્ય, અતિથિ ક્યારે શોભે? આ વાત યાદ રાખજો, તમારે ત્યાં કોઈ મહેમાન આવે ને, અતિથિ આવે, અતિથિ ક્યારે શોભે? જ્યારે તમારા ઘરમાં કશું ન હોય ત્યારે. તમારા ઘરમાં તો એ બધું ઘી દૂધ તેલ ફલાણું 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 ઢગલા બંધ પડ્યું છે, તમારે તો ખાલી ઓર્ડર જ કરવાનો છે, ખાલી ઓર્ડર જ કરવાનો છે.
દૂધપાક બનાવજો. થઈ ગયો, નોકરને રાજસ્થાનનો માણસ રાખેલો છે, દૂધપાક થઈ ગયો. પણ ઘરમાં કોઈ વસ્તુ ના હોય અને મહેમાન આવીને ઉભા હોય પણ તમારું મન માનતું ના હોય, ત્યારે તમારો આતિથ્ય સત્કાર ત્યારે શોભી ઉઠે, ત્યારે તમે અમર થઈ જાઓ. પછી એ પતિ છે ને, એ પત્ની પાસે જાય ચૂપચાપ રસોડામાં. શું સ્થિતિ શું છે? કશું નથી. શું ખવડાવશું? આ પાંચ મહેમાન આવીને બેઠા છે, શું ખવડાવશું? અને પતિ ને પત્ની બે ચિંતામાં મૂકી જાય. પેલી પત્ની હોય ને, એક એક જાઓ આ તપેલી જઈને વેચી આવો, પેલા દુકાનવાળાના ત્યાં, કરિયાણા વાળાના ત્યાં જઈને આ તપેલી ગીરો મૂકી આવો અને એના ઉપર સીધું લઈ આવો. આવા ઇતિહાસ બનતા હોય છે કે નથી? આ તો પૈસો તો હવે થયો, પેલા ક્યાં પૈસો હતો? પેલા પૈસો ક્યાં હતો? પેલી કે જો ઘરની આબરૂ નહીં જવા દઈએ, એ મહેમાનને વાતે ચડાવો, કંઈક બીજે આમ તેમ કંઈક કામમાં લગાવો, આપણે તપેલી વેચો. આપણી વાલામાં વાલી વસ્તુ હોય એ વસ્તુ વેચો, પણ એને તો આપણે શીરો ને શાક ને કરીને જમાડવું જ છે. અને પછી એ ઘરની વાલામાં વાલી વસ્તુ હોય એ વેચીને જ્યારે શીરો પૂરી કરીને તમને જમાડે, એનું નામ આતિથ્ય કહેવાય. મારું પેલું એક પુસ્તક વાંચજો, મારા અનુભવો છે. બારડોલીમાં મને એક ડોહો મળેલો, એ ત્રણ રોટલા કરેલા અને એ ત્રણ રોટલામાંથી જે ખવડાવેલું, હવે એવો તો એવી મજા તો દૂધપાકમાં ના આવે. એને ભાવ છે, અમે ગમે તે પણ અમને ખવડાવવું છે. વિધુર અને વિધુરાણી બે કોઈ પૈસાદાર નથી, ગરીબ છે, સામાન્ય છે, પણ કૃષ્ણ એમના ત્યાં જઈને ઉતર્યા છે અને ભાવ વિભોર થઈ ગયા છે. ત્રણે ભાવ વિભોર થઈ ગયા છે, એમ ભાવના હિલોડા લઈ રહ્યા છે. કેમ આવ્યા હતા? કામે આવ્યો છું, બહુ મહત્વનું કામ કરવા આવ્યો છું, દુર્યોધનની સાથે વ્યષ્ટિ કરવાની છે, એટલા માટે આવ્યો છું. અને પછી એ દુર્યોધનના ત્યાં સભામાં ગયા, કેવડાયું, કૃષ્ણ આવ્યા છે, સમજૂતી કરવાની છે, સંધિ કરવાની છે. બેસાડ્યા, આવકાર આપ્યો, બેસાડ્યા. બેસાડ્યા તો ખરા, પણ દુર્યોધને એ વખતે કૃષ્ણને એક વ્યંગ કહ્યો છે, એક ટોણો માર્યો છે. ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય માં ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજન. દુર્યોધને આ વ્યંગ માર્યો છે, કૃષ્ણ તમે અમારા અમારા નગરમાં આવ્યા, ઉતરવાની કોઈ જગ્યા ના મળી તમને? આવડું મોટું ગામ છે, મારે ત્યાં ઉતરવું તો ને, અને મારે ત્યાં નતું ઉતરવું તો ભીષ્મના ત્યાં ઉતરવું તો ને, દ્રોણના ત્યાં ઉતરવું તો ને, પણ કોઈ તમને ઉતરવાની જગ્યા ના મળી? પેલા શુદ્રના ત્યાં જઈને ઉતર્યા. વિદુરને લોકો શુદ્ર કહે છે, એ જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનનો ભંડાર હોવા છતાં પણ સમાજમાં એને શુદ્ર બનાવ્યો છે. કૃતમ વૃષલગેહ ભોજનમ ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય માં ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ. વૃષલ એટલે શુદ્ર. પેલા શુદ્રના ત્યાં જઈને તમે જમી આવ્યા? તમને વિચાર ના આવ્યો? અભળી ગયા, અભળી ગયા. જરાક તો વિચાર કરવો તો, કોના હાથનું પાણી પીવાય ને કોના હાથનું પાણી ના પીવાય. આ તો તમે સત્યાનાશ વાળી નાખ્યું બધું. કૃષ્ણ એ વખતે જે જવાબ આપ્યો છે ને, એક માણસે યાદ રાખવા જેવો, તમે બધા કૃષ્ણની આરતી તો ઉતારો, પણ એમણે જે કહ્યું હોય ને એ એમના સુધી જ રહેવા દેવાનું. કૃષ્ણે જવાબ આપ્યો છે, ન શુદ્રા ભગવદ ભક્તા ચાંતિજા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા યહ્ય ભક્તા જનાર્દને. મહાભારત. ન શુદ્રા ભગવદ ભક્તા, જે ભગવાનનું ભજન કરે છે ને એ શુદ્ર નથી. દુર્યોધન, તે શુદ્રની વ્યાખ્યા જ ખોટી કરી છે. ન શુદ્રા ભગવદ ભક્તા, જે સવાર સાંજ શાંતિથી સાત્વિકતાથી રહે છે ને ભગવાનનું ભજન કરે છે, એને તું શુદ્ર કહે છે? ન શુદ્રા ભગવદ ભક્તા ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા, એ અંત્ય જ હોય ને, અંત્ય જ મારા માટે બ્રાહ્મણ જ છે. એ ભલે અંત્ય જ હોય, પણ જો ભગવાનનું ભક્તિ કરતો હોય તો મારા માટે તો એ બ્રાહ્મણ જ છે. પણ અર્જુન, તારે જો શુદ્ર જ જાણવો હોય તો હું તને બતાવું. સર્વ વર્ણેષુ તે શુદ્રા, બધા જ વર્ણોની અંદર શુદ્ર તો એને કહેવાય. યહ્ય ભક્તા જનાર્દને, જે ભગવાનના વિમુખ થયેલા છે, જે ભગવાનથી વિમુખ થયેલા છે, જે ભગવાનના વિદ્રોહી થયેલા છે,
એ બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો હોય તો એ શુદ્ર જ છે. સર્વવર્ણેષુ તે શુદ્રા યહ્ય ભક્તા જનાર્દને, એટલો સચોટ જવાબ આપ્યો છે. અને પછી બીજી એક વાત કહી છે, યાદ રાખજો, તમે બધા યાદ રાખજો, જો દુર્યોધન પારકા ઘેર ભાણું બે રીતે મંડાય, પારકા ઘેર ભાણું માંડવું હોય તો એના બે જ કારણો છે. એક તો પ્રેમના કારણે, તમારો અને મારો પ્રેમ હોય તો પ્રેમના કારણે એક માણસ બીજાના ત્યાં જઈને જમે, બીજો માણસ પેલાના ત્યાં જઈને જમે, હોંશે હોંશે જમે, પોતાની જાતે છીંકામાંથી લઈને જમે, માગીને જમે, રોટલા ખાવા છે માગીને જમે, પણ પ્રેમ છે એટલે. અને બીજું છે, જ્યારે માણસની દશા બેસી ગઈ હોય ત્યારે, પ્રેમ નથી પણ હવે જમ્યા વિના છૂટકો નથી, ક્યાં જશો, હવે પૈસો નથી અને ભૂખ લાગી છે એટલે હવે નીચું ઘાલીને જમી લેવાનું, માથું નીચું કરી અને માન ગૌરવ એ બધાને નેવા ઉપર મૂકી અને એના આંગણે બેસીને બે કોળિયા ખાઈ લો, કારણ કે એટલી ગરીબાઈ છે, એટલી એટલી દશા બેસી ગઈ છે, ત્રીજું કોઈ કારણ નથી. અને કૃષ્ણ કહે છે, જો દુર્યોધન આ બે માંથી આપણા વચ્ચે એકે કારણ નથી, મારે ને તારે પ્રેમ નથી, જો મારે ને તારે પ્રેમ હોત ને તો હું વિદુરના ત્યાં ના ગયો હોત, પણ મારે ને તારે પ્રેમ નથી એટલે હું તારા ત્યાં આવીને જમી ન શકું, એમ મારી એવી દશા નથી બેસી ગઈ તારા આંગણે આમ બેસીને ખાઈ લઉં, નીચું મોઢું ઘાલી અને ખાઈ લઉં, એટલી મારી દશા નથી બેસી ગઈ, હજુ તો મારી જોર છે બાવડામાં, એટલે મેં તારા ત્યાં ભોજન નથી કર્યું અને એટલા માટે મેં વિદુરના ઘરમાં ભોજન કર્યું છે કે વિદુરને મારે પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સંસાર એટલે સંસાર, અને સંસારમાં વ્યવહાર હોય છે અને વ્યવહારમાં પ્રેમ નથી હોતો, વ્યવહારમાં વ્યવહાર હોય છે. બેના ભેદ સમજો. તમે નહીં ભાઈ, તમે બેસી જાઓ. વ્યવહાર છે ને, એ વ્યવહારમાં મોટા ભાગે વ્યવહાર હોય છે, પ્રેમ ઓછો હોય છે, ઘણી વાર નથી હોતો. બે વેવૈયોને જમાડે, ફલાણાને જમાડે, ફલાણાને જમાડે, એ તો જમાડવા પડે છે એટલે જમાડો છો, હે શું કરે, છૂટકો નથી, જમાડવા પડે છે, બાકી તો આમ આમ ઝટકા જેવા લાગે છે. જે તમારી છોકરીઓને કાઢી મૂકે, તમારી દીકરીઓને જે પજવે, બાળી મૂકે, એમને જમાડવામાં હરખ આવે ખરો? એમને જમાડવામાં ભાવની ધારાઓ છૂટે ખરી? જાણો છો કસઈ છે, દીકરીને રીબાવે છે બિચારા, નથી જીવવા દેતા, નથી મરવા દેતા અને નથી હરખા ખાવા દેતા. આ તો સારું છે, હવે તો સારો જમાનો આવ્યો, બધા જૂની જૂની વાતો કરે ને, પહેલાં આવું હતું, પહેલાં આવું હતું, અત્યારે ખોટી વાતો છે, પહેલાં કરતાં અત્યારે ઘણું સારું છે. આ પહેલાંની સાસુઓ તો વહુઓને પેટ ભરીને ખવડાવતી જ નહીં, પૂછી જુઓ, બેઠી હોય એમને પૂછી જુઓ, પૂછી જુઓ હું ખોટું કહેતો હોઉં તો. પાછળથી તે એમના નસીબમાં શાખ ના હોય, ભાત ના હોય, વહુઓનો ખોરાક, વહુઓને તો ઘી ખવાય નહીં, વહુઓને તો દૂધ ખવાય નહીં, એ બધું પાછળનું થોડું થોડું અડધું પડધું જેવું તેવું ખવડાવવાનું. અરે હવે આ ડોશીઓ કહે છે એ તો વજન ના વધી જાય ને એટલે અમે એમ કરતા હતા એમ કે. હવે તો એમના હાથમાં રહ્યું જ નથી, વહુઓના હાથમાં જ ફ્રીજ આવી ગયું છે, એટલે હવે વહુઓ કહે છે કે હવે તમે તમારું વજન અમે ઉતારીએ, હવે આડો, હવે પહેલા તમે અમારું વજન ઉતારતા હતા, હવે અમે તમારું વજન ઉતારીએ. ગામડામાં જઈને જુઓ ને, તો ગામડામાં જે પેલો કોઠો હોય ને નાનો સરખો ઘરમાં અંદર, એમાંથી તો વહુથી હાથે ના નખાય. અને ડોશી તો પાછી એવી ને જબરી હોય ને, દિવસમાં ચાર વાર ચેકિંગ કરે, પેલું ઘી ઓછું તો નથી થયું ને, ગોળના ડબ્બામાં ઓછું તો નથી થયું ને, આમ જોઈને વહુ અમે ડોરો કાઢે, ગોળ ઓછો દેખાય છે, હવે શું કરવું, આ ઘરમાં તો રહેવું તો કેવી રીતે રહેવું, કેવી રીતે રહેવું. એટલે ભાવથી જમાડે ને એ જુદી વસ્તુ છે, અને વ્યવહાર એટલે વ્યવહાર, વ્યવહારમાં તો વ્યવહાર કરવો જ પડે, એમાં કઈ બીજો રસ્તો કઈ ચાલે. એટલે દુર્યોધન, હું વિદુરના ત્યાં એટલા માટે ઉતર્યો છું કે વિદુરને મારે પ્રેમ છે અને મારી કઈ એવી દશા નથી બેસી ગઈ. હું તમને કહું છું, ખાસ ભલામણ કરું છું, તમારું વ્યક્તિત્વ સાચવવું હોય ને, તમારી પર્સનાલિટી સાચવવી હોય ને, જ્યાં ત્યાં જમવાના બેસી જશો, જ્યાં ત્યાં ગમે ત્યાં, જ્યાં ઘણા લોકોને તો વગર આમંત્રણે બેસી જવાની ટેવ હોય છે, એમને આમંત્રણ આપો કે ના આપો, એ પોતે જ આમંત્રણ
મેળવી લેતા હોય છે. એમને ખબર પડે કે ફલાણી જગ્યાએ સપ્તાહ ચાલે છે એટલે પહોંચી જવાના, જે આઠ દાડા ટૂંકા થયા છે. ભગતના ભગત કહેવાય. અને પાછું જમવાનું, એક કરોડ નો માણસ કોડી નો થઈ જાય, એક કરોડ માંથી કોડી નો થઈ જાય, એક માણસ એવો હોય એને દરવાજાથી પાછો વાળીને બોલાવે, બેસવું પડશે, હું બે કોળિયા જે ભાવે એ બે કોળિયા, એને જાલી જાલી લાવી લાવીને લોકો બેસાડે. અને એક માણસ એવો હોય બેઠો હોય તો ઉઠાડને આવે, ઉઠાડને આવે, એને એને ઉઠાડે. એ પેલો કરોડ નો છે ને આ કોડી નો છે. એમાં હું તમને કહું છું, જયારે તમારી ગરીબાઈ હોય ને, દશા થોડી બેસી ગઈ હોય, ત્યારે કોઈના ત્યાં જમવા ના જજો. પૈસાદારો હોય ત્યારે તો જજો, પણ જયારે તમારા ઘરની સ્થિતિ ગરીબ થઈ ગઈ હોય તો જમવાના ટાઈમે કોઈ ના ત્યાં ના જશો. દસ વાગે, સાડા દસ, અગિયાર વાગે જમવાનો ટાઈમ થાય, કોઈના ઘેર ના જવું. ગમે એવું કામ હોય, ના છૂટકે જવું હોય તો કામ પતાવીને તરત રવાના થઈ જવું. હવે જમવાના ટાઈમે જઈને તમે બેઠા છો, ઉઠવાનું નામ જ નથી લેતા. હવે પેલા બધાને જમવા બેસવું છે ને, એ તમને